भरूच જિલ્લામાં કોરોનાનું સંક્રમણ દિવસે દિવસે વધી રહ્યું છે અને પોઝિટિવ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે। ત્યારે ભરૂચના પાંચબત્તીથી સેવાશ્રમ રોડ ઉપર એક સોસાયટીમાં રહેતા વ્યક્તિનું કોરોનાથી મોત નિપજ્યું છે। જ્યારે આ જ માર્ગ ઉપર હોસ્પિટલ ધરાવતા તબીબ કોરોનાની સારવાર હેઠળ છે, જેના પગલે આ માર્ગ ઉપર સતત શાકભાજી અને લાડીવાળાઓનો પોતાનો વ્યવસાય કરતા કોરોનાનું સંક્રમણ નાથવાના ભાગરૂપે ભરૂચ નગરપાલિકા દ્વારા ફૂટપાથ ઉપર ઊભી રહેલી લારીઓને દૂર કરવામાં આવી હતી। ત્યારે ભરૂચ નગરપાલિકા દ્વારા આ તમામ લારી ધારકોની વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે હોસ્ટેલ ગ્રાઉન્ડમાં સ્થાપિત કરવામાં આવે તેવી લેખિત માંગણી કરવાની જરૂર જણાઈ રહી છે। અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે અગાઉ પણ સેવાભાવી સંસ્થા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા કોરોનાને નાથવાના ભાગરૂપે જાહેર માર્ગો ઉપર ઊભી રહેતી લારીઓને બિન ઉપયોગી બનેલા હોસ્ટેલ ગ્રાઉન્ડમાં સ્થાપિત કરવામાં આવી હતી, પરંતુ પોલીસે હોસ્ટેલ ગ્રાઉન્ડ ઉપર દોડી આવી શાકભાજીની તમામ લારીઓને રોડ ઉપર પુનઃ સ્થાપિત કરી હતી, જેના કારણે કોરોનાનું સંક્રમણ વકરી રહ્યું છે। કારણ કે આ માર્ગ ઉપરથી જ બે કોરોના પોઝિટિવ દર્દીઓ મળી આવ્યા છે, ત્યારે તેઓ એ કેટલા લોકોને સંક્રમિત કર્યા હશે તે પ્રશ્ન લોકોમાં ચર્ચાનો બની ગયો છે। इस वीडियो को लाइक करें, हमारी चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।